નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું. ન્યૂઝ ફોકસની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. કોસ્ટલ કોરિડોર વિકસાવવા અને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના સંકલ્પ અંગે જણાવતા નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડોક્ટર રાજીવકુમાર, બધા રાજ્યમાં નીતિ આયોગ 3 સ્કીમ આપશે તેવું આશ્વાસન આપતા વાઇસ ચેરમેન, નીતિ આયોગના અધિકારીઓની ગુજરાત મુલાકાત. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મુખ્ય સચિવ ડોક્ટર જયંતસિંહ સહિત અધિકારીઓ સાથે યોજી પંચે બેઠક. કૃષિ, ઉદ્યોગ, ઉત્પાદન, બાંધકામ ક્ષેત્રે ગુજરાતની આગેકૂચને બિરદાવતા ડોક્ટર રાજીવકુમારે શિક્ષણ અને સ્વાસ્થ્યમાં વધુ કામ કરવાની જરૂરિયાત ઉપર મૂક્યો ભાર. શંખેશ્વરને ભવિષ્યમાં યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવશે તેમ જણાવતા મુખ્યમંત્રી, એમએન શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની તકતીનું કર્યું અનાવરણ, જિનાલયમાં કર્યા દર્શન. વડોદરા જિલ્લાના ડેસર ખાતે રૂપિયા 35 કરોડના ખર્ચે બનનારી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરતા મુખ્યમંત્રી, દોઢ વર્ષમાં સંકુલ તૈયાર થશે, ખેલ પ્રતિભા અને ગુજરાત ગૌરવ પુરસ્કારનું કર્યું વિતરણ. નવા વર્ષ વિક્રમ સંવત 2075ની આજથી શરૂઆત. 9 દિવસીય ચૈત્રી નવરાત્રીનો ઘટસ્થાપન સાથે આજથી પ્રારંભ, તો શક્તિની ભક્તિનો મહાઉત્સવ. પ્રધાનમંત્રી મુખ્યમંત્રીએ આપેલી શુભેચ્છાઓ. રંગે ચંગે ઉજવાય છે રાજ્યમાં ગુડી પડવા અને ચેટીચંદનો ઉત્સવ. જનહિત અને ખેડૂત તથા પાણી સાથે સંકળાયેલા છે આ તહેવારો, તો આંધ્રપ્રદેશનો ઉગાદિ મહોત્સવ પણ ઉજવાયો ઉત્સાહપૂર્વક. કોંગ્રેસ મહાઅધિવેશનના સમાપન સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર ઉપર માર્યા ચાપખા, જીએસટી, નોટબંધી જેવા મુદ્દે કરી ટિપ્પણી, તો ભાજપાના વરિષ્ઠ નેતાઓએ તેમની ટીકાનો આપ્યો કઠોર જવાબ, સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારામન જેવા નેતાઓએ કર્યા કટાક્ષો. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને નિર્દોષ નાગરિકોના રહેઠાણ ઉપર કર્યા ગોળીબાર. પૂંચ વિસ્તારના બાલાપુર સેક્ટરમાં પાકિસ્તાને કરેલા સંઘર્ષ વિરામ દરમિયાન કરેલા ગોળીબારમાં 5 નાગરિકોના મોત, 2 નાગરિકો ઇજાગ્રસ્ત. ઇસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથેના દુર્વ્યવહાર સામે ભારતે નોંધાવ્યો વિરોધ. સમાચાર વિગતવાર જોઈએ. નીતિ આયોગના વાઇસ ચેરમેન ડોક્ટર રાજીવકુમારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી, જેમાં તેમણે મુખ્યમંત્રી સાથે કંડલા કોસ્ટલ ઇકોનોમી ઝોન, ખેડૂતો માટે ટેકાના ભાવો, સ્વાસ્થ્ય અને શિક્ષણ વગેરે જેવા સરકારના મહત્વના ક્ષેત્રો ઉપર ચર્ચા કરી હતી. જોઈએ એક રિપોર્ટ. નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવકુમાર અને તેમની ટીમે ગુજરાતની મુલાકાત કરી હતી. ગાંધીનગર ખાતે રાજીવકુમારે સીએમ વિજય રૂપાણી સાથે એક બેઠક યોજી હતી, જેમાં તેમણે ગુજરાતના વિવિધ મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી હતી, જે બાદ ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત સરકારના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે હતા ત્યારે તેમણે એક ડીસેલિનાઇઝેશન વેનનું ઉદ્ઘાટન કર્યું હતું, જે ખારા પાણીને મીઠા પાણીમાં પરિવર્તિત કરે છે. ગુજરાતની વિષમતા છે કે તેની પાસે 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે. હાલમાં રાજ્યમાં પાણીની તંગી સર્જાઈ છે તેવો પોકાર ઉઠ્યો છે, ત્યારે પીએમના ડીસેલિનાઇઝેશન પ્લાન્ટનો વધુ ઉપયોગ થાય તે માટે કોસ્ટલ કોરિડોર વિકસાવવાની વાત રાજીવકુમારે કરી હતી. સરકારને એક ડીસેલિનેશન પ્લાન્ટ કી પ્રોજેક્ટ કો શરૂઆત કર દી હૈ, 100 મિલિયન લીટર્સ પર ડે કા પ્લાન્ટ વો બનાને કી બાત કર રહે હૈ. કોસ્ટ હૈ વો પાણી દૂર સે પહોંચાને મે કરીબ કરીબ ઉતની હી આતી હૈ, તો હમ ઇસકો ઇસ પે હમ કાફી હમ ઇસકો ઠીક સે નીતિ આયોગ મે દેખેંગે કી ઓર યે સબ ગુજરાત મે ભી એક એસે ઓર બઢ સકે ઓર બાકી તટવર્તી ઇલાકો મે ભી કૈસે બઢ સકે. ક્યુંકી ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના સંકલ્પ વિશે ચર્ચા કરતા ઉપાધ્યક્ષે જણાવ્યું કે નીતિ આયોગ બધા રાજ્યમાં 3 સ્કીમ આપશે, જેમાંથી રાજ્ય સરકાર પોતાની રીતે પસંદ કરી તે સ્કીમ પ્રમાણે નક્કી કરી આગળ વધશે. તેનો પ્રાથમિક તબક્કો રવિ પાકથી થશે અને ખરીફ પાકે તેનું અમલીકરણ પૂર્ણ કરાશે. મિનિમમ એશ્યોર્ડ પ્રાઇસ સ્કીમ, દૂસરી હે ભાવાંતર, તીસરી હે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન સ્કીમ, જિસે કે હમ લોગ
प्राइवेट ट्रेडर्स के साथ मिलकर भी इस काम को कर सकते हैं। तो हम लोग रवि से ही शुरू करेंगे और खरीफ से तो बिल्कुल ही वो पर्याप्त रूप से काम बनेगा ही। गुजरात ने अप्रेंटिसशिप ने स्टाइपेंड अपवानी योजना की प्रशंसा करता डॉक्टर राजीव कुमारे कहूं हतु कि जेना थी रोजगार की समस्या घणा अंशे घटी जशे। वधुमां तेमणे जणाव्युं कि गुजरात कृषि उद्योग उत्पादन बांधकाम वगैरह क्षेत्रों में अग्रेसर छे। ये जो कोस्टल इकोनॉमिक जोन है जो कि कांडला और जामनगर के बीच में बनने की बात थी, जिसका कि जो मेरे से पहले उपाध्यक्ष थे वो आए थे, बात कर गए थे, तो उसकी बात उठाई गई है और मैं समझता हूं कि ये एक बहुत अच्छी पहल हो सकती है। अगर मुख्यमंत्री जी ने इस पर काफी जोर दिया कि इसको होना ही चाहिए और इसको मैं देखता हूं कि कैसे हो पाएगा, क्योंकि ये औद्योगिकरण के लिए गुजरात की बहुत बड़ी कदम एक हो जाएगी। डॉक्टर राजीव कुमारे शिक्षण और स्वास्थ्य में गुजरात सरकारे वधु आगळ आवानी जरूरियात छे तेम पण कह्युं हतुं। हमारी शिक्षा और स्वास्थ्य का जो क्षेत्र है उसमें गुजरात की औद्योगिकरण में, इंफ्रास्ट्रक्चर में, ऊर्जा में, बिजली में गुजरात कहीं आगे है, बहुत कर चुका है, मगर इन दो क्षेत्र में जो है वो मैंने ये सबको विदिति है, मैंने इस पर बात करी तो उन्होंने ये कहा और मुझे बल्कि पूरे एक आंकड़े दिए कि 2018-19 के बजट में इन पर जो एलोकेशन है वो पिछले साल से बढ़ाया जा रहा है पिछले साल के मुताबिक। इस बार जो मुझे ये दो चीजों पर, ये अप्रेंटिसशिप पर और स्वास्थ्य और शिक्षा पर जो बात हुई है उससे जानकर बड़ी खुशी हुई। ब्यूरो रिपोर्ट, दूरदर्शन समाचार, अहमदाबाद। ભારતના ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ગુજરાત કેડરના 1998 બેચના આઈએએસ ડોક્ટર એસ મુરલીક્રિષ્ણાની નિમણૂક કરી છે। હાલના મુખ્ય ચૂંટણી અધિકારી બીબી સ્વૈન ડેપ્યુટેશનમાં કેન્દ્ર સરકારમાં જતા કમિશન દ્વારા મુરલીક્રિષ્ણાની નિમણૂક કરાઈ છે। રાજ્યના નવનિયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીક્રિષ્ણા હાલમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનમાં એડિશનલ ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે। તેઓ હાલ કૃષિ વિભાગમાં સહકાર, પશુપાલન અને મત્સ્યોદ્યોગ સચિવનો હોદ્દો પણ સંભાળી રહ્યા છે। ડોક્ટર મુરલીક્રિષ્ણા ફિઝિશિયન તરીકે આંધ્રપ્રદેશ સ્ટેટ સિવિલ સર્વિસમાં સેવા આપી ચૂક્યા છે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે શંખેશ્વરની મુલાકાતે ગયા હતા। ત્યાં તેમણે શ્રી એમ એન શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની તકતીનું અનાવરણ કર્યું હતું। ત્યારબાદ તેમણે પાર્શ્વનાથ ભક્તિ વિહારના 108 જિનાલયના પ્રેરણામૂર્તિ તપાગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજની પ્રતિમાની મૂર્તિ પ્રતિષ્ઠાના ત્રિદિવસીય મહોત્સવમાં હાજરી આપી હતી। મુખ્યમંત્રીએ જિનાલયમાં દર્શન પણ કર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે શંખેશ્વર જૈનોનું તીર્થસ્થાન છે। શંખેશ્વર દાદાની કૃપાથી ગુજરાત અડીખમ ગુજરાત છે। ગુજરાતના વિકાસ માટે તેમણે પ્રાર્થના કરી અને શંખેશ્વરને ભવિષ્યમાં યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવશે તેમ પણ કહ્યું હતું। શંખેશ્વર જૈનોનું તીર્થસ્થાન છે, શ્રદ્ધા કેન્દ્ર છે અને શંખેશ્વર દાદાની કૃપાથી ગુજરાત એ અડીખમ ગુજરાત છે અને ગુજરાતના વિકાસ માટે એમની સતત કૃપા મળતી રહે તેવી પ્રાર્થના કરી છે। શંખેશ્વર તાલુકો પછાત વર્ગ છે અને ત્યાં દીકરીઓ અને દીકરાઓ બહાર ભણવા જઈ શકતા નથી, તો ખૂબ લોકો ભણી શકે અને ઉપયોગ કરી શકે એના માટે લક્ષ્યે આ કોલેજ બનાવવામાં આવી છે અને અત્યારે 1250 છોકરાઓ અહીંયા ભણી રહ્યા છે અને એ ધ્યાનમાં રાખી અને આ ભવન સરસ 4 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને આ ભવનના અંદર ખૂબ લોકો ભણે અને ખૂબ જ્ઞાન મળે એ જ અમારો અભિપ્રાય છે। વડોદરા જિલ્લાના ડેસર ખાતે 130 એકર જમીનમાં ₹35 કરોડના ખર્ચે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવવામાં આવશે। આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યના નાટ્ય, સંગીત, નૃત્ય અને રમત ક્ષેત્રે પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા લોકોને પ્રતિભા પુરસ્કાર અને સાહિત્યકારોને ગૌરવ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા।
આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિ હતી. એકરમાં 35 કરોડના ખર્ચે ગુજરાતમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત થયું છે. વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી બને, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશનું મહત્વ ઉભું થાય, રમતગમતમાં ભારતમાં આ બીજી યુનિવર્સિટી એક તમિલનાડુમાં છે, યુનિવર્સિટીનો દરવાજો છે, અને બીજી યુનિવર્સિટી એનું ભવ્ય વિશાળ સંકુલ એ આપણે આજે ગુજરાતમાં ઉભું કરી રહ્યા છીએ. માની આરાધના માટેનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રી. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ સુધી માતાની આરાધના અને ભક્તિમાં લોકો લીન થઈ જશે. શક્તિનું મહાપર્વ વર્ષમાં 4 વખત આવે છે, જેને આસો નવરાત્રી, ચૈત્રી નવરાત્રી, મહા મહિનાની નવરાત્રી અને અષાઢ માસની નવરાત્રી રૂપે ઉજવાય છે. પ્રસ્તુત છે એક ખાસ અહેવાલ. ધર્મમાં આસો નવરાત્રીની જેમ જ ચૈત્રી નવરાત્રીનું પણ અનેરું મહત્વ છે. આદ્યશક્તિ મહાશક્તિની આરાધના માટે ચૈત્રી નવરાત્રી ખાસ મનાય છે. ચૈત્ર નવરાત્ર દરમિયાન સાધકો અનુષ્ઠાનની સાથોસાથ પૂજા આરાધના કરે છે અને મા શક્તિની ઉપાસના કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષ અને ચૈત્રી નવરાત્રીની ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. વસંત ઋતુમાં આવવાને કારણે ચૈત્રી નવરાત્રીને વાસંતી નવરાત્રી પણ કહેવામાં આવે છે. આ સાથે ચેટીચંડ અને ગુડી પડવાનું પણ પર્વ હોય રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ નાગરિકોને આ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આધ્યાત્મિક દ્રષ્ટિએ ચૈત્રી નવરાત્રીનું મહત્વ સવિશેષ છે. વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં નોરતાના પ્રથમ દિવસે મંગળા આરતીનો લાહવો લેવા માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. તો આ તરફ શુભ મુહૂર્તમાં મુખ્ય પૂજારી ભટજી મહારાજ અને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી હતી. કહેવાય છે કે ઘટ સ્થાપનમાં 5 અનાજના જવારા વાવવામાં આવે છે અને 9મા દિવસે ઉગતા આ જવારા જોઈને ખેડૂતો માટે નવું વર્ષ કેવું રહેશે તેનો અંદાજ કાઢવામાં આવે છે. ચોટીલાના પ્રખ્યાત ચામુંડા માતાજીના મંદિરે પણ હજારોની સંખ્યામાં ભક્તો ચામુંડા માતાના દર્શન અને આરાધના કરવા માટે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોએ આરતી સહિત પૂજા અર્ચનાનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી. અહીં નવરાત્રીના 8મા દિવસે થતા હવનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. નવસારી ખાતે આવેલા રજવાડા સમયનું 400 વર્ષ જૂનું પૌરાણિક મંદિર આશાપુરી માતાનું ધામ દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં આજે ચૈત્રી નવરાત્રીના અવસરે ભક્તોએ પોતાના મનની આશાઓ પૂરી થાય અને તેમનું વર્ષ મંગળમય રહે તેવી પ્રાર્થના કરી આશાપુરા માતાની પૂજા અર્ચના કરી હતી. ધાર્મિક નગરી એવા જૂનાગઢના દેવસ્થાનોમાં તેમજ સાધુ સંતો અને બ્રાહ્મણો દ્વારા મા ભગવતીને રીઝવવા, તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા ઘટ સ્થાપનની સાથે સંકલ્પ લઈને અનુષ્ઠાન શરૂ કર્યા હતા. આજથી 9 દિવસ સુધી પૂજા, પ્રાર્થના, સ્તુતિ અને યજ્ઞ હવન સાથે મા આદ્યશક્તિના ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવશે. આ તરફ સામવેદ સંસ્કૃત વિદ્યાલય દ્વારા સૌ જન હિતાય અને સૌ જન સુખાય કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં ધર્મ કાર્યમાં મા આદ્યશક્તિની ઉપાસના માટેનું આમંત્રણ અપાયું છે. છેવાડામાં આવેલા આદિવાસી બહુલતા ધરાવતા ડાંગ જિલ્લામાં ચૈત્રી નવરાત્રી તથા ગુડી પડવા સહિતના પર્વને વધાવી લેવા અનોખી ઉજવણી કરાઈ હતી. આહવા નગરના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા સાથે ડાંગી સંસ્કૃતિની ઝાંખી કરાવતી કૃતિઓ, વેશભૂષા, પાવરી, થાળી અને વાદનની સાથોસાથ માથા ઉપર જવારની ટોપલી લઈને મોટી સંખ્યામાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે આવેલા બહુચરાજી શક્તિપીઠમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા. બહુચરાજી શક્તિપીઠ ગુજરાતના લોકપ્રિય ધાર્મિક સ્થળોમાંનું એક છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના વિવિધ ભાગોમાંથી લોકો પૂજા અર્ચના કરવા માટે આવી રહ્યા છે. આ અવસરે મંદિરના વહીવટદાર ભાર્ગવ પટેલે મંદિરમાં પૂજા અર્ચના કરીને ઘટ સ્થાપન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ઉગાદી મહોત્સવમાં શ્રીશૈલમ મંદિરમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું, જેમાં પ્રધાનમંત્રીએ ઉગાદીનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે ઉગાદી પર્વ માનવ જીવનનું પર્વ છે. આ પર્વ નવી આશાઓ, ઉમ્મીદો અને આકાંક્ષાઓનું પર્વ છે. આ સાથે તેને પ્રકૃતિ અને પર્યાવરણનું પર્વ પણ ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શ્રીશૈલમમાં શિવ અને શક્તિનો નિવાસ માનવામાં આવે છે. મલ્લિકાર્જુન સ્વામી દેશના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. ભારતીય નવા વર્ષની શરૂઆત પ્રસંગે પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. તો અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં પણ ઉગાદીની ઉજવણી કરવામાં આવી હતી. उगादी का अर्थ होता है एक युग की शुरुआत. उगादी मानव जीवन की शुरुआत का ही पर्व है, सृष्टि की रचना की शुरुआत का पर्व है. ये नई उम्मीदों, नई आशाओं, आकांक्षाओं का पर्व है. આખો માર્ચ મહિનો જુદા જુદા ધાર્મિક તહેવારોથી ભરેલો છે, ત્યારે આ વર્ષે નવરાત્રી, ગુડી પડવો અને ચેટીચાંદનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. ત્યારે હિન્દુ ધર્મના લોકોએ માતાની આરાધના, સિંધી લોકો દ્વારા ચેટીચંડ, તો આ તરફ મહારાષ્ટ્રીયન પરિવારોએ ગુડી પડવાની ઉજવણી કરી હતી. જોઈએ એક રિપોર્ટ. વડોદરામાં મહારાષ્ટ્રીયન ભાઈ બહેનોએ નવા વર્ષના પ્રારંભે પોતાના આંગણામાં ગુડી ઉભી કરીને નવા વર્ષની ઉજવણી કરી હતી. સાથોસાથ રંગોળી કરી પ્રવેશ દ્વાર સજાવીને શાસ્ત્રોક્ત રીતે ગુડીની પૂજા અર્ચના કરી હતી. આજનો દિવસ ખેડૂતો માટે પણ મહત્વનો છે, કારણ કે આજથી તેઓ ખેતર ખેડવાની શરૂઆત કરે છે. સુરતમાં પણ ગુડી પડવાની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત મહિલાઓએ ઘર આંગણે ગુડી ઉભી કરીને પૂજા અર્ચના કરી હતી. અમદાવાદના નરોડા પાટિયા ખાતે ચેટી ચાંદ નિમિત્તે સિંધી સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. સીએમ રૂપાણીએ શોભાયાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદના મેયર ગૌતમ શાહ પણ જોડાયા હતા. જામનગરમાં આજે ઝૂલેલાલ જયંતી ઉજવણી નિમિત્તે શ્રી ઝૂલેલાલ મંડળ દ્વારા ચેટી ચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમૂહજનોએ બાઇક રેલી, ઝૂલેલાલ ભગવાનનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ મંદિર 70 વર્ષ જૂનું છે અને છેલ્લા 70 વર્ષથી દર વર્ષે ઝૂલેલાલ જયંતી નિમિત્તે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. વડોદરામાં પણ ચેટીચાંદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. વરુણ દેવતા સ્વરૂપે ઝૂલેલાલ ભગવાનની પૂજા પાઠ કરી સિંધી ભાઈ બહેનોએ તેમના આશીર્વાદ લઈ નવા વર્ષના વધામણા કર્યા હતા. આ પ્રસંગે વડોદરામાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાના સંદેશ સાથે નાચગાન કરી ઉજવણી થઈ હતી. ભારત એ વિવિધ સંસ્કૃતિ અને તહેવારોનો દેશ છે, ત્યારે દેશના વિવિધ વિસ્તારની સંસ્કૃતિ અને પરંપરાથી ઉજવાતા તહેવારો લોકોમાં ઉમંગ અને ઉત્સાહ ભરી દેતા હોય છે. આવા ધાર્મિક તહેવારોના અવસરે ભાઈચારો અને કોમી એખલાસના દર્શન પણ થતા હોય છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પણ ચેટીચાંદની હર્ષોલ્લાસ પૂર્વક કરાઈ હતી ઉજવણી. સિંધી ભાઈ બહેનોએ પંજાણા ધાર્મિક ગીતો ગાઈ અને સામૂહિક ભોજન લઈ શોભાયાત્રા કાઢી હતી. સિંધી ભાઈઓએ ખાસ સિંધી શરણાઈ અને ઢોલ સાથેના દાંડિયા રાસ તથા વિવિધ ધાર્મિક તથા સરકારની યોજનાઓની ઝાંખીઓના મોડલો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ મહાઅધિવેશનમાં પોતાના સમાપન ભાષણ દરમિયાન કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે એક તરફ સૌથી ઝડપથી વધી રહેલા અર્થતંત્રમાં કરોડો યુવાનો પાસે નોકરી નથી, તો આગામી 2019માં કોંગ્રેસ દેશનો અવાજ બનશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની પાર્ટી સત્તામાં આવશે.
આ ઉપરાંત તેમણે જીએસટી, નોટબંધી અને વિશ્વ બેંકના રિપોર્ટ અંગે ટિપ્પણી કરી હતી. તો જીએસટી અને દેશના વિકાસના મુદ્દે કરેલી ટિપ્પણી પર માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ટ્વીટરના માધ્યમથી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે જીએસટી પછી દેશના વિકાસના આંકડા જોવાની સલાહ આપી. ઉપરાંત તેમણે કટાક્ષ કરતા કહ્યું કે આદરણીય રાહુલ ગાંધીજી, તમે વિશ્વના સૌથી લાંબા તિલકોત્સવમાંથી નવરાશ મળી હોય તો આપના જ્ઞાનમાં વધારો કરવા માટે અહીં લેખ મોકલું છું, તે વાંચશો. એક તરફ જ્યારે વિશ્વ બેંક ભારતના વેપાર મામલે સુગમતા અને રેન્કિંગમાં સુધારા માટે વખાણ કરે છે ત્યારે તે રિપોર્ટની નિંદા આપને શોભતી નથી. તો બીજી તરફ સંરક્ષણ મંત્રી અને બીજેપી નેતા નિર્મલા સીતારમણે પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડા હાથે લેતા કહ્યું કે દેશમાં નફરતનું રાજકારણ કોંગ્રેસની દેન છે. શીખ વિરોધી દંગા કે કાશ્મીર વિવાદ માટે તેમણે સંપૂર્ણપણે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની નિષ્ફળ નીતિને કારણે આજે દેશ કૃષિ સંકટનો સામનો કરી રહ્યો છે. અંતમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના આજના ભાષણમાં અને આરોપમાં દમ ન હતો. તેમના દ્વારા અમારી સરકાર ઉપર લગાવેલા આરોપ ખોટા અને પાયાવિહોણા છે. પાકિસ્તાન તરફથી સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન સતત કરવામાં આવી રહ્યું છે. કાશ્મીરના પૂંછ વિસ્તારના બાલાપુર સેક્ટરમાં રવિવારે પાકિસ્તાને સંઘર્ષ વિરામનો ભંગ કરતા ગોળીબાર કર્યો હતો, જેમાં 5 નાગરિકોના મોત નિપજ્યા હતા અને 2 નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે. માર્યા ગયેલા 5 લોકોમાંથી 4 એક જ પરિવારના હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. Pakistan has launched unprovoked shelling and firing in Indian territory. In the heavy mortar shelling in village Devta, 5 people have died and there are 2 injured. We are assessing the situation. Our teams are already on the spot. Both the injured have been retrieved and we have sent a helicopter to bring them back for specialized treatment to Jammu. Last reports came, firing was going on, but our jawans have managed to retrieve the injured people from the firing while the firing was on. ભારતે ઇસ્લામાબાદમાં પોતાના દૂતાવાસના ઉચ્ચાયુક્ત સાથે સતત થઈ રહેલા દુર્વ્યવહારની ઘટનાઓ સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે 17 માર્ચના રોજ ભારતીય અધિકારીઓ જ્યારે ઇસ્લામાબાદમાં બ્લુ એરિયામાં ખરીદી કરી રહ્યા હતા ત્યારે 2 નાગરિકોએ જાહેરમાં તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તો 15 માર્ચના રોજ અન્ય એક અધિકારી તેમના પરિવાર સાથે રેસ્ટોરાંમાં જતા હતા ત્યારે તેમની સાથે મોટરબાઇક ઉપર સવાર 2 માણસોએ અભદ્ર વર્તન કર્યું હતું. નોંધનીય છે કે આ વર્ષ દરમિયાન ભારતે 12 વખત પાકિસ્તાન સરકાર સામે આ પ્રકારનો વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાન સરકાર સમક્ષ તપાસના આદેશની માંગ કરી છે. તો આ મામલે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ભારતે લેખિતમાં પણ જાણ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇન્ડિયા ઇન્ફોલાઇન દ્વારા યોજાયેલા આ સ્વચ્છતા અભિયાનમાં કોર્પોરેશનના કર્મચારીઓ, સંસ્થાના અગ્રણીઓ અને 300થી વધુ લોકો જોડાયા હતા. શહેરના નરોડા, કઠવાડાના કેટલાક વિસ્તારોમાં સફાઈ હાથ ધરીને લોકોને શહેર સ્વચ્છ રાખવા માટે સહયોગ આપવા અનુરોધ કરાયો હતો. દેશમાં સ્વચ્છતાના અભિયાનથી સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ તો આવી છે અને સ્વચ્છતાની બાબતે લોકભાગીદારી પણ જોવા મળી રહી છે, ત્યારે કેટલાક સ્વયંસેવકોએ લોકોને વધુ સ્વચ્છતા કેળવવા માટે અપીલ કરી હતી. બીજીનો હતો સ્વચ્છ ભારત અને એને જ લઈને આપણા હમણાં મોદી સાહેબ જે ચાલે છે કે સ્વચ્છ ભારત લઈને દરેક જગ્યા સ્વચ્છતા જાણવી જોઈએ અને એ જ અમે કરીએ. આજે આપણા ત્યાં એરપોર્ટ છે, રેલવે સ્ટેશન છે, રોડ છે, જે ગવર્મેન્ટે આપણા સવલત માટે બનાવ્યું છે, તો એ આપણે એનું કેવી રીતે યુઝ કરવું, કેવી રીતે એનો યોગ્ય રીતે વાપર કરવો એ આપણે બતાવવું જરૂરી છે. જેમ કે ગવર્મેન્ટે આપણને રેલવે સ્ટેશન સ્વચ્છતા માટે બનાવ્યું છે, એના માટે ત્યાં કચરાનો ડબ્બો રાખેલ છે, તો કચરો પેટીમાં જ કચરો નાખવો જોઈએ. બિસ્કીટના ડબ્બા છે, પાણીની બોટલો છે, તો પાણીની બોટલો એવી જગ્યાએ ફેંકવામાં આવે છે કે એનું કલેક્ટ કરવું બહુ મુશ્કેલ થાય છે, તો એ માટે તમે એનો યોગ્ય રીતે યુઝ કરીને યોગ્ય રીતે એનો ઉકેલ આવો રાખવો જોઈએ. સ્વચ્છતા
મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ ટંકારા ખાતે આર્ય સમાજના 144મા સ્થાપના દિવસની વિધિવત અને વૈદિક મંત્રોચ્યાર સાથે હોમ હવન કરી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આર્ય સમાજના અનુયાયીઓ અને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ઉપરાંત આર્યવીર દળના યુવાનો તથા આર્ય મહિલાઓએ આર્ય સમાજના 10 નિયમો ઉપર પોતાની અભિવ્યક્તિ રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વ કલ્યાણ માટે મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા ચૈત્ર સુદ એકમના રોજ 1875માં મુંબઈ ખાતે આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી. મહર્ષિ દયાનંદનો ઉદ્દેશ્ય લોકોને વેદો તરફ પાછો વાળવાનો હતો. લોકો વેદોને ભૂલી ગયા, પરિણામે આપણો સમાજ રાજકીય, સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ પછાત બની ગયો. એમાંથી બહાર લાવવા માટે આ સમાજ સક્રિય રીતે વર્ષભર અનેક પ્રકારના કાર્યક્રમો કરે છે. ટંકારા આર્ય સમાજમાં ચૈત્ર સુદ એકમનો ઉત્સવ 144 વર્ષ થી ઉજવાય છે. આ ઉત્સવમાં ગામના લોકો બધા જોડાઈ જાય છે. આર્ય વીરો આવે છે, સદસ્યો આવે છે, ગામની મહિલાઓ આવે છે અને આ ઉત્સવ એકદમ ઉત્સાહભેર ઉજવાય છે. ગુજરાત પોલીસ દ્વારા વડોદરા ખાતે મહિલા લોકરક્ષક કર્મચારીના દીક્ષાંત સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હાજરી આપી હતી. 8 મહિનાની સખત તાલીમ બાદ આશરે 700 મહિલા લોકરક્ષકોએ દીક્ષાંત સમારોહમાં પાસિંગ પરેડ કરી હતી અને તેમની સલામી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઝીલી હતી. આ પ્રસંગે ગૃહમંત્રી પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે અમદાવાદ અને સુરતમાં બનેલી ઘટનામાં સુરત પોલીસે સુરત લૂંટ કેસના આરોપીઓને ઝડપી પાડ્યા છે. અમદાવાદમાં થયેલા લૂંટ સાથે હત્યાના ગુનામાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અને ગુનેગારો જલ્દી કાયદાની પકડમાં આવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. શ્રીલંકામાં રમાઈ રહેલી T20 ત્રિકોણીય શ્રેણી નિદાસ ટ્રોફીની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે છે. બાંગ્લાદેશે ભારતને જીત માટે 167 રનનો લક્ષ્યાંક આપ્યો છે. બાંગ્લાદેશે 8 વિકેટને ભોગે 166 રન કર્યા હતા. શબ્બીર રહેમાને સૌથી વધુ 77 રન કર્યા, તો ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. કેપ્ટન રોહિત શર્માનો આ નિર્ણય યોગ્ય પણ રહ્યો. ભારતે શરૂઆતની 4 ઓવરમાં બાંગ્લાદેશની 3 વિકેટ ખેરવી નાખી હતી. ભારત તરફથી ચહલે 3, ઉનટકટે 2 અને વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ લીધી હતી. અને દર્શક મિત્રો, હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. રાયબરેલી સ્થિત રેલવે કોચ ફેક્ટરીની રેલવે મંત્રી પિયુષ ગોયલે કરી મુલાકાત. પ્રવાસીઓની સુરક્ષા વધે અને સુવિધાઓમાં વધારો થાય તે પ્રકારે અહીં કોચનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે રેલવે મંત્રી પહોંચ્યા હતા. અધિકારીઓ સાથે વાતચીત કરી અને તેમણે જાણકારી આપતા ટ્વીટ પણ કર્યું. આજથી ચૈત્રી નવરાત્રીના પ્રારંભે અને મહારાષ્ટ્રીયનોના નવા પર્વ ગુડી પડવા તેમજ સિંધી સમુદાયના ચેટીચંડના શુભ પર્વ ઉપર તમામ દેશવાસીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત અનેક મંત્રીશ્રીઓએ નૂતન સંવત્સરની ટ્વીટ કરીને શુભકામનાઓ પાઠવી હતી. સાયબર ક્રાઇમને ડામવા હવે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની થશે શરૂઆત. સીએમઓ ગુજરાતના ટ્વિટર ઉપર જાણકારી આપતા ટ્વીટ કરવામાં આવ્યું, જેમાં જણાવાયું છે કે આગામી વર્ષમાં સુરત, વડોદરા, રાજકોટ અને મહેસાણામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન થશે શરૂ. આ માટે તાલીમબદ્ધ અધિકારીઓનો સ્ટાફ તૈનાત કરાશે. ચંડીગઢ ખાતે જવાનોની પરેડનું આયોજન કરાયું હતું, જેમાં આઈટીબીપીના ટેટુ શો યોજાયો હતો, જેમાં આઈટીબીપીના જવાનોએ સાયલેન્ટ વેપન ડ્રીલ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમાં મહિલાઓ પણ ખાસ જોડાઈ હતી. આઈટીબીપીએ શેર કરેલા વિડીયોની જુઓ એક ઝલક. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.